એફઆઈસી ચેનલમાં તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. હું છું ફરહાન વોરા. આવો આગળ વધીએ આજની નવી હેડલાઇન્સ તરફ. અમેરિકાના લોસ એન્જલસમાં કાઉન્ટીના સમુદ્રમાં તળવા નીકળેલી મહિલા વગર કપડે 12 કલાક પાણીમાં ફસાઈ રહી. તેને બચવાની આશા ન હતી, પરંતુ સમુદ્રમાં ફરવા નીકળેલા નાવિકની નજર પડતા તેને બચાવી લેવાઈ. નાવિક સમુદ્રમાં ડોલ્ફિનના જૂથ જોવા નીકળ્યો હતો. નિર્વસ્ત્ર રહેલી મહિલાને જ્યારે બચાવી લીધી ત્યારે પાણીનું તાપમાન આશરે 18 ડિગ્રી સેલ્સિયસ હતું. રાત્રે સમુદ્રમાં તરવા ગઈ હતી મહિલા. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત હોસ્પિટલમાં દાખલ. તેમને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેઓને આવતીકાલ સુધી હોસ્પિટલ રાખવામાં આવશે. એ બાદ તેઓ પરત ઘરે ફરશે. રાજકોટમાં આજે માતા પિતા માટે ધ્યાન લેવા જેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ મોંઘી દાંત કારમાં સનરૂફ ખોલીને માથું બહાર કાઢીને બહારની હવા માની રહી હતી. તે સમયે તેનું માથું નાળા સાથે અથડાતા માથા પર ગંભીર ઇજાઓ પહોંચી. એ સમયે રાજકોટના મેયર ડૉક્ટર પ્રદીપ ડવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આ સમગ્ર ઘટના નિહાળી અને ગાડી સાઈડ પર કરી યુવતીને પોતાની ગાડીમાં બેસાડી એમ્બ્યુલન્સ 108ની સ્પીડે હોસ્પિટલ પહોંચાડી. પાલીતાણા એસટી ડેપોમાં યુવકે મહિલા કંડક્ટરને વાળ પકડી ફટાકા ઝીંક્યા, મહિલાને બેફામ ગાળો આપી. સાથી કર્મચારીઓએ મહિલાને માર ખાતી જોઈ રહ્યા. મહિલા કંડક્ટર અને આ શખ્સ બંને પ્રેમી હોવાની શક્યતા. વિડીયો થયો વાયરલ. રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ દિવાળીના તહેવારમાં રાત્રે 2 કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી. માત્ર લાયસન્સ ધારક વેપારીઓને જ ફટાકડા વેચવાની મંજૂરી. ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ. બેસતા વર્ષના દિવસે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી મળી. મધ્યપ્રદેશના રતલામમાં રખડતા કૂતરાઓનો આતંક. ઘરની બહાર ઉભેલી બાળકીના ગળા પર કૂતરાએ કર્યો હુમલો. આ દરમિયાન નજીકમાં ઉભેલા પાડોશીએ બાળકીને કૂતરાના હુમલાથી બચાવી. નાના બાળકો પર કૂતરાના હુમલાની વધતી ઘટનાઓ બાબતે લોકોમાં રોષ. કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનીત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો. 46 વર્ષીય પુનીત રાજકુમારને બેંગ્લુરની વિક્રમ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે લાંબી સારવાર બાદ ડૉક્ટર તેમને બચાવી શક્યા ન હતા. કર્ણાટકમાં કલમ 144 લાગુ. હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી. ચાહકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તમામ થિયેટરો બંધ. દિવાળીને લઈને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ ફટાકડા ફોડવાની મોજ મસ્તીમાં ક્યારેક જીવનું જોખમ બાળકો ઊભું કરી બેસતા હોય છે. સુરતના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટી બહાર એક ચોંકાવનારી ઘટના બની. બાળકો ગટરના ઢાંકણા પાસે ફટાકડા ફોડવા માટે એકત્રિત થયા હતા. ત્યાં ફટાકડા ફોડવા જતાની સાથે જ એકાએક આગ ભભૂકી ઉઠી, જેના કારણે 5 બાળક આગની જ્વાળામાં દાઝી ગયા હતા. ગેસ લીકેજ બાદ ગટર લાઇનમાં પ્રસરતા ઘટના બની. ભરૂચમાં ગેસ પુરાવતી વખતે સીએનજી સ્ટેશન પર ગેસ ફિલિંગ કરતી વખતે સીએનજી કારમાં બ્લાસ્ટ. કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા. 4 વ્યક્તિઓનો આપાત બચાવ. સીએનજી સ્ટેશન પર અફરાતફરીનો માહોલ. રાજસ્થાનમાં ભીલવાડાના દિવાળીમાં દીકરીઓએ બાપની પ્રેમિકાને ધીબી નાખી. પિતા પ્રેમિકા સાથે કારમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે દીકરીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પિતાએ ડર્યા વગર દીકરીઓ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો. આ ડ્રામો 1 કલાક સુધી ચાલ્યો. દીકરીઓએ કહ્યું માનું જીવન બરબાદ કરી નાખ્યું. માંડ માંડ પ્રેમિકા જીવ બચાવીને ભાગી. હવે વિદાય લઈશું. આવતીકાલે ફરી મળીશું એક નવી માહિતી સાથે. જોતા રહો એફઆઈસી ચેનલ.